कार्बनिक संयोजनों ना आईयूपीएसी नामकरण ना वीडियो नी अंदर आपणे एवा केटला कार्बनिक संयोजनों नो नाम आपता शीखशुं के जेमां ब्रांच ने पण ब्रांच होय अने एवा केटला के जेमां क्रियाशील समूह हाजर होय अने एक करता वधु क्रियाशील समूह हाजर होय त्यारे नामकरण कई रीते करवुं। तो आजना आखा लेक्चरमां आ मुद्दाओने ध्यानमां राखी अने आपणे उदाहरण जोशुं। त्यांथी जोता जाओ, अहींया एक स्ट्रक्चर लखुं छुं। બાળકો એવું પણ કહે છે સર બોન્ડ લાઇન સ્ટ્રક્ચર વાળા વધારે પ્રેક્ટિસ કરાવજો, તો કઈ વાંધો નહીં, આપણે આજે જે કઈ સ્ટ્રક્ચર લખશું એ બધા બોન્ડ લાઇન વાળા પણ લખશું અને કન્ડેન્સ પણ લખશું। તો હું અહીં લખું છું અત્યારે 9 કાર્બન મેં લખ્યા છે, 5મા કાર્બન ઉપર હું આવું જોડું છું અને ન્યા વળી પાછું આવું કરું છું। કેટલા કાર્બન 1 2 3 4 5 6 7 8 9 કાર્બન છે, તો 1 2 3 કાર્બન, 1 2 3 કાર્બન, એમાં બીજા ત્રીજા કાર્બન ઉપર એક પાછી બ્રાન્ચ, એટલે બીજા કાર્બન ઉપર એક બ્રાન્ચ અને ત્રીજા કાર્બન ઉપર છે। આને જો કે તમે શૃંખલા જ કહી શકો, પણ આપણે એને બ્રાન્ચ કન્સિડર કરવું પડશે। સારું, તો હવે આપણે આનું નામકરણ કરવું હોય તો કેવી રીતે એનું નામ થશે એ આપણે શીખીએ। તો સૌથી પહેલા લાંબા લાંબી શૃંખલા તો એક ધારા 9 કાર્બન ની જ દેખાય છે, તો હું એને નંબર આપી દઉં 1 2 3 4 5 6 7 8 9। એમાં આ બ્રાન્ચ છે। હવે એક વાત ધ્યાનમાં રાખવાની, જો કોઈ શાખામાં પણ શાખાઓ નીકળતી હોય તો જે કાર્બન શાખા તરીકે જોડાવાની શરૂઆત કરતો હોય ને આ લોકોને નંબર આપવા પડશે। તો એમાં શાખા તરીકે શરૂ થતા કાર્બન ને હંમેશા પહેલો નંબર આપવાનો, પણ એને 1', ઘણા લોકો એને 1' એવું બોલે છે, આપણે એને પ્રાઇમ બોલશું। 1', અહીંયા 2', અહીંયા 3', આવું કહેવાય। તો હવે 2' ઉપર મિથાઈલ છે, 3' ઉપર મિથાઈલ છે, એટલે 2', 3', ડાઈ મિથાઈલ, આવું તો છે, પણ એ બધું કોની સાથે જોડાયેલું છે, તો કે પ્રોપાઇલ સાથે જોડાયેલું, અને પ્રોપાઇલ ક્યાં જોડાયેલું છે, તો આના 5મા કાર્બન। તો હવે નામ આવી રીતના આપવું પડશે। પહેલો પ્રશ્ન આ, કેટલામા કાર્બન ઉપર શાખા, જવાબ છે 5મા, એટલે અહીં લખવાનું 5। પછી શાખાને જો શાખા હોય ને તો આપણે હવે જે કઈ નામ લખશું એ બ્રેકેટમાં લખશું, શાખાને શાખા હોય તો બ્રેકેટમાં નામ લખવાનું, કેવું, તો કે આનું નામ 5મા ઉપર શાખા, ઈ શાખામાં બીજા અને ત્રીજા ઉપર એ પાછી શાખાઓ, એટલે એનું નામ પહેલા 2', 3', ડાઇ મિથાઈલ અને આનું નામ પ્રોપાઇલ। 2', 3', ડાઇ મિથાઈલ પ્રોપાઇલ, અને બસ હવે તો થઈ ગયું ને નો નેમ, જો આનું નામ આવું થશે 2', 3', ડાઇ મિથાઈલ પ્રોપાઇલ, નો નેમ। ચાલો આ નામ લખી નાખો, પછી બીજું એક ઉદાહરણ જોઈએ। ઓકે, આગળ વધીએ, આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર મેં તમારી સામે દોરેલું છે, બીજું લઈએ, શાખાને પણ શાખા હોય એવા ઉદાહરણો આપણે લેવા છે। અહીંયા મેં 10 કાર્બન લીધા છે, એમાં 5મા કાર્બન ઉપર આવું 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 અને અહીંયા આમ રાખવું, પછી અહીંયા આમ રાખવું, અને અહીંયા આમ રાખી, અને પાછું અહીંયા તો આવું રાખવું જ છે, અને પાછું અહીંયા તો આવું જોડવું જ છે, બસ બાકી બધે ઘટે એટલા હાઇડ્રોજન લખતો જાઉં છું। લખી
હવે એનું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર પણ દોરી જ લઈએ. મેં અહીંયા 10 કાર્બન રાખેલા છે તો હું પહેલા 10 કાર્બન નું સ્ટ્રક્ચર બનાવું બોન્ડ લાઈનથી. 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 કાર્બન થયા. એમાં બીજા કાર્બન ઉપર બ્રાન્ચ, હાલો બીજા ઉપર બ્રાન્ચ, ત્રીજા ઉપર ઇથાઇલ નામની બ્રાન્ચ. એટલે આમ કરીને આમ કરી નાખું, તમે ગમે એ રીતે લખી શકો, આમ કરી નામ કરો તોય ચાલે, ઇથાઇલ બતાવવાનું છે. ચોથા ઉપર કઈ નથી, પાંચમા ઉપર બ્રાન્ચ, પાંચમા ઉપર બ્રાન્ચ માં કેમ, તો કે એક બે ને ત્રણ કાર્બન છે, એટલે એક બે ત્રણ કાર્બન છે. એમાં આ જે પહેલો કાર્બન છે ને એના ઉપર બે બ્રાન્ચ, બીજા ઉપર એક ને ત્રીજા ઉપર એક, આવું છે. આગળ તો હવે કઈ છે, ચલો આનું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર આવું થાય. તો જો સમય ઘણો બચે, સાય બચે, પણ આને ઇન્ટરપ્રિટ કરતા આપણને આવડવું જોઈએ, એને સમજતા આવડવું જોઈએ. ચાલો હવે આનું તમારી રીતના વિડીયો પોસ્ટ કરી આનું નામ આપો, પછી હું નામ લખું. લાંબા લાંબી શૃંખલા પસંદ કરવાની જે અહીંયા દેખાય જ છે, 1 2 3 4 5 6 7 8 9 10 કાર્બન. નંબરિંગ આ બાજુથી જ શરૂ કરવાના, કારણ કે શાખાઓ આ બાજુ જાતી છે, એટલે અહીંથી નંબર શરૂ કર્યા. અને નામ આપવા માટે આલ્ફાબેટિકલ ઓર્ડર જોવાનો થશે. આનું નામ એમ થી શરૂ થાય, આનું નામ ઈ થી શરૂ થાય, અને આનું જે નામ છે ને શાખામાં શાખા, એમાં જો બધા મિથાઈલ વાળા છે એટલે એ એમ થી જ શરૂ થશે. તો નક્કી આપણે આનું નામ પહેલા લખવું પડશે, એમ લખી દઉં, આ ઈ થી શરૂ થાય, આ એમ થી શરૂ થાય. હવે જોજો અહીંયા આ જે બધા છે ને, આનું નામ તમે આપશો ને, આને તમે 1 પ્રાઇમ કહેશો અને 2 પ્રાઇમ અને 3 પ્રાઇમ. તો 1 પ્રાઇમ 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ ટેટ્રા મિથાઇલ. હવે ન્યા જે ટેટ્રા એવો વર્ડ છે ને બાળકો, એ ટેટ્રા વર્ડ નો ટી એને નામનો ભાગ ગણવાનો, શાખાની એ શાખાની સંખ્યા એને નામનો ભાગ ગણવામાં આવે છે. તો આનું નામ આપશો ને ત્યારે ટી થી શરૂ થશે, એટલે ઈ પેલા પછી એમ અને પછી ટી. પેન્સિલિંગ બોલીએ તો એલ એમ એમ ઓ પી ક્યુ આર એસ ટી, ટી તો બહુ દૂર આવે છે. સારું, તો હવે આનું નામ આપવાનું શરૂ કરીએ. પેલા 3 મિથાઇલ, પછી 3 મિથાઇલ, પછી 2 મિથાઇલ, પછી 5 અને બ્રેકેટ. બ્રેકેટમાં શું, તો કે 1 પ્રાઇમ ઉપર 2 મિથાઇલ છે, 2 પ્રાઇમ ઉપર 1 ને 3 પ્રાઇમ ઉપર 1, એટલે 1 પ્રાઇમ 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ ટેટ્રા મિથાઇલ પ્રોપાઇલ છે, તો પ્રોપાઇલ જ. અને 10 કાર્બન છે એટલે ડેકેન, એટલે આવું નામ થશે. ભલે જોઈને થોડુંક મોટું કે વિચિત્ર કે અઘરું લાગે, પણ એવું બધું અઘરું નથી. આયુપીએસસી નામ એ તમારી સમજ શક્તિની કસોટી છે. તમે આઉટ ઓફ ધી બોક્સ થોડુંક વિચારી કોમન સેન્સ વાપરો તો તમને ઓટોમેટિક એના નામકરણ માટેના નિયમો આવડવા જ મળશે. હજી આમાં એક વેરિએશન છે જે હું તમને બતાવું, પહેલા આ લખી દઉં પછી આગળ. હવે હું આમાં ફેરફાર કરું છું, જો આ કાઢી નાખીએ, એટલે આવો બે હાઇડ્રોજન તો આવશે જ. હવે આવો જ એક સમૂહ, એક્ઝેક્ટ આવો સમૂહ, એ પાછો અહીંયા નથી જોડવાનું, એટલે નામ એટલું ટૂંકું છે. એક્ઝેક્ટ આવો સમૂહ મારે અહીંયા પણ જોડવો છે, એના માટે એને બદલે હાલો ન્યા જોડીએ, જગ્યા તો કરીએ, જગ્યા અહીંયા ઘટશે એટલે હું થોડોક અલગ રીતના લખું છું. અહીંયા લખું છું CH2 CH CH3 CH CH CH2 CH3, આ બે સરખા જ છે, જગ્યાના અભાવે મેં ખાલી નાનું લખીને બતાવ્યું છે. એટલે આવા બે જોડાયેલા છે, ત્યારે કઈ રીતે નામ આપવું એ ધ્યાનથી જોડો. આનું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર તમે બનાવી જ શકો, 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 ને 5 ઉપર કેવું, તો કે 1 2 3 કાર્બન, એમાં સેકન્ડ ને થર્ડ કાર્બન ઉપર બ્રાન્ચ, 6 ઉપર 8, 1 2 3 કાર્બન, એમાં સેકન્ડ ને થર્ડ કાર્બન ઉપર બ્રાન્ચ.
ચાલો હવે આનું નામ આપવું છે. નંબર તો છે નહીં, જુઓ તો 1 2 3 4 5 અને 6, આ બાજુથી ગણો તો 1 2 3 4 5 અને 6, બે બાજુ સરખા જ નંબર આવે છે, ગમે એ બાજુથી આપશો તો ચાલશે. હવે જો આને તમારે 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ એવું કેવું પડશે. હવે આ બે સરખા હોય તો ડાય એવો શબ્દ ત્યાં નહીં લખાય. ટૂંકમાં બ્રાન્ચ ને પણ બ્રાન્ચ હોય એવા બે સમૂહો હોય અને એ બંને સરખા હોય, એટલે કે કૌંસમાં લખવા પડે એવા બે સરખા હોય તો એના નામ માટે જો એ બે હોય તો શબ્દ લખાય બીસ. ક્યારે? કૌંસમાં લખવા પડે એવું નામ હોય અને એવા બે સરખા હોય તો બીસ, એવા ત્રણ સરખા હોય તો 30 લખવું પડે, એવા ચાર સરખા હોય તો ટેટ્રાકીસ એવું લખવું પડે. આ નિયમ છે, નહીં જરૂર પડે તમારે એની પર, હા 20 વાળું ઘણી જગ્યાએ આવશે, 30 કે ટેટ્રાકીસ ના આવે. ચાલો જોઈએ તો નામ આપું છું 5 6, પેલા તો લખવું પડશે 5 6, પછી 20, પછી ઓલો બ્રેકેટ. બ્રેકેટમાં શું? તો કે 2 પ્રાઇમ 3 પ્રાઇમ ડાય મિથાઇલ પ્રોપાઇલ, બીજા ઉપર મિથાઇલ હોય ત્રીજા ઉપર મિથાઇલ હોય એવા પ્રોપાઇલ. અવા ઝુમખા કેટલા? તો કે 2, એટલે 20. અવા ઝુમખા 2 ક્યાં ક્યાં? કાર્બન ઉપર, પાંચમા અને છઠ્ઠા ઉપર અવા 2 ઝુમખા. અને એ બધું ક્યાં? તો કે 10 કાર્બન વાળા ડેકેન ઉપર, એટલે લીખું ડેકે, લીખું આનું નામ કવું થશે. લખી લો વિડીયો પોઝ કરીને આને, અને સાચો ખ્યાલ તો ત્યારે આવશે જ્યારે હું તમને આને લગતા એમસીક્યુ કરાવીશ. કેટલાક સંયોજનો આપણને દોરીને આપેલા હોય અને એનું નામ શું છે એવું આપણને આઈડેન્ટિફાય કરવાનું કે એ આપણે જોશું. આના પછીના વિડીયોમાં આપણે એની ડિસ્કશન કરવાના છીએ. આ લખી લો. પછી આપણે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો કેમ નામ આપવું એ છે. ચાલવાને જવા દઈએ છીએ. હવે ક્રિયાશીલ સમૂહ માની લો કે આવું હોય, આ ખરેખર કેમ છે? ચાલો આને હવે આપણે ઓલા કન્ડેન્સ સ્ટ્રક્ચરમાં લખીએ. CH3 છે, પછી CH2 છે, પછી અહીંયા CH છે, પછી અહીંયા CH2 અને OH છે, પાછું અહીંયા CH2 ને અહીંયા CH3, આવું છે. હવે નિયમ તો એવો છે કે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. હવે જો તમે લાંબી શૃંખલા પસંદ કરો તો 1 2 3 4 5 કાર્બનની શૃંખલા થાય, તો પછી આ વસ્તુ રહી જાય કે જ્યાં ક્રિયાશીલ સમૂહ હાજર છે OH. તો હવે અહીંયા ધ્યાન રાખવાનું પડે. જો નિયમો હોય પણ અમુક લોકો માટે નિયમો લાગુ ન પડતા હોય, અમુક સ્પેશિયલ માણસો હોય કે જેના ઉપર સમાજના નિયમો લાગુ ન દૂધ પાડતું હોય, તો એમ જ્યારે પણ ક્રિયાશીલ સમૂહ કોઈ પણ જોવા મળે ત્યારે તમારે હાઇડ્રોકાર્બનની લોંગેસ્ટ ચેઇનને જ ધ્યાનમાં લેવી અને પ્રાયોરિટી આપવાની નથી. ત્યારે તમારે એવી લાંબી શૃંખલા પસંદ કરવાની કે જેમાં ક્રિયાશીલ સમૂહ આવી જતો હોય. પછી આ મૂળ હાઇડ્રોકાર્બનની શૃંખલા કરતા ભલે ને ટૂંકી હોય તો પણ એવો રસ્તો ગોતવાનો કે જ્યાં ક્રિયાશીલ સમૂહ આવી જાય. એટલે તમારે આ શૃંખલા ગણવી પડશે, આ શાખા કેવી પડશે. એટલે શૃંખલા બતાવવા જાવ તો તમારે આવું બતાવવું પડે. આ થઈ ગઈ તમારી શાખા. ભલે ને આમાં 1 2 3 4 જ કાર્બન આવ્યા, આમાં 5 થતા હતા, તો એ આપણે 5 વાળી પસંદ નહીં કરીએ, કારણ કે અહીંયા ક્રિયાશીલ સમૂહ હાજર છે. એ આવી જાય એવી રીતના શૃંખલા પસંદ કરવાની, ભલે લાંબા કાર્બન વાળી ન થાય. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. સમૂહ દેખાય તો એનો સમાવેશ કરતી જ શૃંખલા પસંદ કરવાની, ભલે લાંબી ન હોય. સમૂહ વાળી જ શૃંખલા પસંદ કરવાની, ભલે લાંબી ના હોય. તો મેં આ શૃંખલા પસંદ કરી. હવે નંબરિંગ કઈ બાજુથી આપવાય? તો ભાઈ દેખીતી વાત છે, તમે સમૂહને મોટો કર્યો છે, એને મહત્વ આપ્યું છે, તો એનો નંબર ઓછામાં ઓછો રહી એમ નંબર આપવાના. તો દેખીતી વાત નંબરિંગ અહીંથી શરૂ થાય, એટલે આમ 1 2 3 અને 4. બસ હવે તો સહેલું.
હવે આ સમૂહ જોડાયેલો હોય તો નામ કેમ આપવું એ આપણે શીખી ગયા છીએ. એનો સામાન્ય પૂર્વક પ્રત્યય શું હોય? આનો પ્રત્યય હોય ઓલ, આલ્કોહોલ છે એટલે. તો ચાર કાર્બન વાળો આલ્કોહોલ એટલે બ્યુટેનોલ તો છે જ, પણ એમાં બીજા કાર્બન ઉપર ઇથાઇલ જોડાયેલું છે એટલે આનું નામ થાય 2-ethyl-butanol. આ એનું નામ છે. આ જૂની રીત 1993માં લેટેસ્ટ કન્વેન્શન જે IUPAC ના નામકરણના નિયમોનું બહાર પડ્યું છે એમાં એક આવી રીત પણ છે 2-ethyl-butanol-1. એને એવું કીધું કે આ સમૂહ નું સ્થાન દર્શાવતો આંકડો છે નામમાં સૌ છેલ્લે લખવા, પેલા નામ પૂરેપૂરું લખના છેલ્લે આંકડો લખવા, એટલે આ લેટેસ્ટ છે 1993માં બહાર પડેલ, એટલે આવી રીતના લખેલું હોય તો પણ સાચું છે, તમે આમ લખો તો પણ સાચું છે. અને ઘણી જગ્યાએ 2-methyl-1-butanol-2-ethyl, ઇથાઇલ છે ને, 2-ethyl-1-butanol આમ લખીને આપશે તો પણ સાચું જ છે. ફેર ખાલી એટલો છે કે અહીંયા આ આલ્કોહોલ નું સ્થાન દર્શાવતો આંકડો બ્યુટેનોલ નામની પહેલા લખ્યો, નવા નિયમમાં એને છેલ્લે લખે છે. અને એક નિયમ એવો છે કે જેમાં આ હાઇડ્રોકાર્બનની શૃંખલા અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય એ બેની વચ્ચે ઓલો આંકડો લખે છે. આ ત્રણેય નામ સાચા છે, ત્રણે ત્રણ. હા, આના સિવાય જો કઈ લખેલું હોય તો ખોટું, પણ આ ત્રણ સાચી રીત છે. તો આ સંયોજનનું IUPAC નામ આવું થશે. હજી બીજું એકાદ ઉદાહરણ લઈએ. અહીંયા લખીએ OH, અહીંયા એક આવું અને એક અહીંયા આવું રાખીએ. કન્ડેન્સ સ્ટ્રક્ચર દોરીએ, CH3 CH2, અહીંયા CH, અહીંયા CH2 OH, પછી CH, અહીંયા CH3, પાછું અહીંયા CH, અહીંયા CH2 CH3, અહીંયા CH2 અને છેલ્લે CH. આવું છે. હવે આમાં તો જો શાખાય છે, ક્રિયાશીલ સમૂહ છે, આવું બધું પણ છે. પેલું કામ, ક્રિયાશીલ સમૂહ આવી જાય એવી શૃંખલા ગોતો. તો આમ ગોતવા જાઓ આવી રીતના તો એક આ થાય, તો એમાં આટલું બધું બાકી રહી જાય. તો કોમન સેન્સ ની વાત છે, હું જો આને આમ ગણવા જાઉં ને એટલે આમાંથી કેટલાકના મનમાં એવો વિચાર આવતો જશે કે સાહેબ એવું ના હોય તો તમે સાચા છો, આ રસ્તે જવાની જરૂર નથી. ઓબ્વિયસલી આપણે આ રસ્તો પસંદ કરવો જોઈએ. આ આપણું મૂળ ચેઇન થશે કે જેમાં આ બ્રાન્ચ થઈ, આ બ્રાન્ચ થઈ ને આ બ્રાન્ચ થઈ, બસ તો થઈ ગયું. અને નંબરિંગ ક્યાંથી કરવાના ભાઈ? તો અહીંથી જ આવે 1-2-3-4-5-6, આમ ગણવા જાત તો એ 6 જ થાય, એટલે મેં એ રીતના પસંદ કર્યું છે. હવે નામ આપવાનું નિયમ તો એકદમ સાદો છે, ત્રીજા ઉપર મિથાઇલ છે એમ થી શરૂ થાય, બીજા ઉપર ઇથાઇલ છે, ચોથા ઉપર ઇથાઇલ છે જે ઈ થી શરૂ થાય, તો એના નામ આપણે પેલા લખવા પડશે. એટલે નામ લખું છું 2-4-diethyl, પછી 3-methyl, અને કેટલા કાર્બન ભાઈ? 6. અને એમાં આલ્કોહોલ તો છે જ, એટલે હું આમ લખું નવી લેટેસ્ટ પદ્ધતિ પ્રમાણે hexanol-1 વાતું, અથવા hexane-1-ol, અથવા 1-hexanol, અહીંયા એટલો ફેરફાર કરીને ધમધમ નહીં લખો એ સાચું પડશે. લખી નાખો આને પણ. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો આવું છે, આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બનાવીએ.
एक बे तन चार पांच ने छो कार्बन छे, डबल बॉन्ड पण वच्चे छे, एक बे तन चार पांच ने छो कार्बन थया। જોતા જાઓ પેલા બીજા ને ત્રીજા, બીજા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ, બીજા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ, ચોથા ઉપર મિથાઇલ બ્રાન્ચ છે, પાછું પાંચ પાંચ છઠ્ઠા વચ્ચે ડબલ બોન્ડ છે, આવું છે। હવે નામ આપવું છે, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ને પણ ક્રિયાશીલ સમૂહ જ ગણવાના। તો નક્કી ક્રિયાશીલ સમૂહ આવતા હોય એને આપણે આપણી મૂળ શૃંખલા ગણવાની, બસ તો આ મૂળ શૃંખલા જ થઈ। નંબર અહીંથી આપવો પડશે, સુકા મે તો કાય જો બી ડબલ બોન્ડ વાળા નંબર પહેલો અને અહીંયા ચોથો આવે છે, આ બાજુથી ગણવા જાવ તો બીજો અને પાંચમો આવે છે, એના કરતા પહેલો અને ચોથો ઈસેલ ઉપર અને ત્રીજા ઉપર મિથાઇલ છે। તો હવે સિમ્પલ નામ અહીંથી શરૂ થશે, ત્રી મિથાઇલ। હવે જો દ્વિબંધ છે બે વાર, દ્વિબંધનો પ્રત્યય ઇન બે વખત છે, એટલે એની પહેલા શબ્દ લખવાનો ડાઈ, એટલે બનશે ડાઈ ઇન, પછી એના નંબર કોણ કહેવાના પહેલો અને ચોથો। તો આમ લખું છું, થ્રી મિથાઇલ, છ કાર્બન છે એટલે હેક્ઝેન, વન પેલા ઉપર ડબલ બોન્ડ અને ચોથા ઉપર ડબલ બોન્ડ, વન ફોર ડાઈન, ડાઈ વત્તા ઇન એટલે ડાઈન, થ્રી મિથાઇલ હેક્ઝેન વન ફોર ડાઈન, આવું નામ થશે। સમજાતા નહીં, હજી આવા એક બે ઉદાહરણો લઈએ એટલે આપણને ખ્યાલ આવશે। થોડીક વાર પહેલા જ કીધું તું, ક્રિયાશીલ સમૂહ ગણવાનો ડબલ બોન્ડ ને, અને ક્રિયાશીલ સમૂહ તો આપણી શૃંખલા નો ભાગ હોવો જ જોઈએ, ભલે લાંબી ન થાય, વન ટુ થ્રી ફોર ફાઈવ ને સિક્સ ગણો તો લાંબી શૃંખલા થાય, પણ આ ભાઈ શાખા તરીકે રહી જાય ના ચાલે, એ પોતે શૃંખલાનો ભાગ હોવો જોઈએ। તો આને જ શૃંખલા ગણવી પડશે જેમાં બે ડબલ બોન્ડ આવી જાય, આ આપણી શાખા થાય। ચાલો બોન્ડ લાઈન સ્ટ્રક્ચર લખી લઈએ આનું, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, એમાં બીજા ને ત્રીજા ઉપર ડબલ બોન્ડ, બીજા ને ત્રીજા ઉપર ડબલ બોન્ડ, ચોથા અને હા ચોથો અને પાંચમું ત્યાં પાછું ડબલ બોન્ડ છે, ચોથામાંથી બ્રાન્ચ નીકળી એટલે ચોથામાંથી પાંચમો છઠ્ઠો કાર્બન થઈ ગયો છે। ચાલો હવે નંબરિંગ આપીએ, તો દેખીતી વાત નંબરિંગ અહીંથી આપવા પડે, વન ટુ થ્રી ફોર ફાઈવ, અને બીજા ઉપર કોણ છે, ઈ થાયેલ આપણી બ્રાન્ચ છે, આમાં આમ નંબર આપે વન ટુ થ્રી ફોર ફાઈવ, હા આપણી બ્રાન્ચ છે, બસ તો હવે નામ આપીએ, બીજા ઉપર ઇથાઇલ છે એટલે ટુ મિથાઇલ, ટુ ઇથાઇલ, હવે વન ટુ થ્રી ફોર ફાઈવ, ટેન ટેન, પછી પેલા ઉપર અને ત્રીજા ઉપર ડબલ બોન્ડ એટલે વન થ્રી ડાઈન, ટુ ઇથાઇલ ટેન ટેન વન થ્રી ડાઈન, અથવા તો આમે લખી શકાય ટુ ઇથાઇલ વન થ્રી પેન્ટાડાઈન, આ પણ નામ લખવાની એક રીત છે, આ બે માંથી કોઈ પણ રીતે લખેલું હોય એને આપણે સાચું સમજવું, લખી લો વિડીયો પોઝ કરીને આને। તો આજના વિડીયોમાં આપણે એવા સમૂહોના નામ આપતા શીખા કે જેમાં બ્રાન્ચ ને પણ બ્રાન્ચ હોય અને ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો એમાં શૃંખલા કઈ રીતે પસંદ કરો, બ્રાન્ચમાં પણ જો બ્રાન્ચ હોય તો એને પણ નંબર આપવા પડે, અને ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો ક્રિયાશીલ સમૂહનો સમાવેશ થઈ જાય એવી રીતે જ શૃંખલા પસંદ કરવાની, ભલે એ શૃંખલા ટૂંકી થતી હોય। તો આ ખાલી ચાર પાંચ એક્ઝામ્પલ તમારી સામે હતા, આટલું શીખી લેવાથી આપણને નામકરણ ના આવડે, આપણે નામકરણની પ્રેક્ટિસ કરશું જ ત્યારે આપણને કોન્ફિડન્સ આવશે, પણ હા આ તમે જેટલું શીખો છો એટલાને આધારે તમે જુદી જુદી જગ્યાએથી કોઈ અણુઓ જુઓ અને એના નામ આપવાની ટ્રાય કરો, બને તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીને લગતી અમુક રેફરન્સ બુક કે જેમાં આઈયુપીએસસી નામકરણને એમસીક્યુ હોય, ભલે ઇંગ્લિશમાં હોય, નામકરણ તો અંગ્રેજીમાં વાંચતા આવડે જ ને, એમાં કંઈ ભાષાંતર કરવાની જરૂર નથી, તો એવી કોઈ પણ અંગ્રેજી સાહિત્યની બુક કે જેમાં અગિયારમાં ધોરણનું આ ચેપ્ટર હોય તો એમાં એમસીક્યુ હશે જ નામકરણ, એને સોલ્વ કરો જેથી તમારો કોન્ફિડન્સ વધે।
આનાથી પછીના પીરિયડમાં આપણે આ જ નામકરણને લગતા કેટલાક એમસીક્યુ